नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण बे में हिंदी विषय भणीशू। तो आप आगनो काव्य है गुब्बारे। गुब्बारे एटले फुग्गा। गुब्बारे एटले शू थाय? फुग्गा। तो अहीं तमने एक चित्र आपवामां आव्युं छे, ते तमे तमारी चोपड़ी में ध्यान थी जुओ। तो चोपड़ी में कोण छे? तो आ काव्यनी अंदर चित्र आपवामां आव्युं छे, ते चित्रनी अंदर कोण छे? तो फुग्गावाड़ो छे। तो फुग्गावाड़ो शू करी रह्यो छे? तो रंगबेरंगी फुग्गाओ लई अने वेचवा निकळ्यो छे। अने अहींया बे छोकरीओ पण आપવામાં આવી દેખાડવામાં આવી છે। તો તે શું કરી રહી છે? ફુગ્ગાઓ ખરીદી રહી છે। તો આપણે અહીંયા આગળ કાવ્ય જોઈશું। તો તમે તમારી ચોપડીમાં તમે ધ્યાન આપજો। ગુબ્બારેવાલા આયા। ગુબ્બારે એટલે ફુગ્ગા, અને ગુબ્બારેવાલા એટલે જે ફુગ્ગાઓ લઈને વેચવા નીકળ્યો છે તેને આપણે શું કહીશું? ગુબ્બારેવાલા। તો ફુગ્ગાવાળો આવ્યો, રંગબેરંગે ગુબ્બારે લાયા। હવે ફુગ્ગાવાળો કેવા ફુગ્ગા લઈને આવ્યો છે? રંગબેરંગી। તો રંગબેરંગી ફુગ્ગા લાવ્યો। હરે પીલે ઓર નીલે લાયા। હરે એટલે લીલા, પીલે એટલે પીળા, ઓર નીલે લાયા, નીલે એટલે વાદળી, જેમ કે આકાશમાં જે તમને રંગ દેખવામાં આવે છે તે, બરાબર છે? તો હરે એટલે લીલા, પીળા અને વાદળી લાવ્યા। લાલ ઓર ચમકીલે લાયા। હવે લાલ પણ જોવા મળે છે, કયા કયા છે? લીલા, પીળા, વાદળી, લાલ અને ચમકીલા, ચમકતા, ચમકીલે લાયા। ગોલ ગોલ મોટે મોટે, ગોળ પણ છે અને મોટા પણ છે। તો ગોલ ગોલ મોટે મોટે એટલે ગોળ ગોળ અને મોટા મોટા। લંબે લંબે છોટે છોટે, લાંબા પણ છે અને નાના પણ છે, લાંબા એટલે મોટા, મોટા પણ છે અને નાના પણ છે। તો મોટે મોટા મોટા અને નાના નાના। સુંદર લાયા, સસ્તે લાયા। હવે ફુગ્ગા કેવા છે? સુંદર, સરસ મજાના છે, અને કેવા છે? સસ્તા, ઓછા ભાવમાં, એટલે સુંદર અને સસ્તા લાવ્યો। ઇન્હે ઉછાળે ઇન્સે ખેલે, એટલે હવે ફુગ્ગાને શું કરે છે? ઉછાળવાના, એટલે કે એને ઉછાળો અને એની સાથે રમો। બચ્ચે હે પ્યારે પ્યારે, બાળકો કેવા છે? પ્યારા પ્યારા। ખેલે રંગબેરંગે ગુબ્બારે, બાળકો શું રમી રહ્યા છે? રંગબેરંગી ફુગ્ગાઓ સાથે રમી રહ્યા છે। તો અહીંયા મારી સાથે તમારે ફરીથી આ કાવ્ય ગાવાનું છે, તો આપણે બધા એકસાથે ગાઈશું। ગુબ્બારે વાલા આયા, રંગબેરંગે ગુબ્બારે લાયા, હરે પીલે ઓર નીલે લાયા, લાલ ઓર ચમકીલે લાયા, ગોલ ગોલ મોટે મોટે, લંબે લંબે છોટે છોટે, સુંદર લાયા સસ્તે લાયા, ઇન્હે ઉછાલે ઇન્સે ખેલે, બચ્ચે હે પ્યારે પ્યારે, ખેલે રંગબેરંગે ગુબ્બારે। મજા પડી ગઈ ને બાળકો? તો અહીંયા આપણે આ કાવ્ય જોયું, આગળ જોઈશું અભ્યાસ। હવે અહીંયા કોષ્ટકમાંથી રંગના નામ શોધી તેની ફરતે શું કરવાનું છે? ચોરસ કરવાનું છે। અહીંયા તમને કોષ્ટકમાં અલગ અલગ અક્ષરો આપેલા છે, તો આમાં આપણે હરા રામા લાલ જાના નીલા પારા ભાપી લાવા જામ બાસા શાખા કાલા। હવે આ તમને મૂળાક્ષરો આપેલા છે, હવે આની અંદર જે જે કલર તમને હિન્દીમાં રંગના નામ ખબર હોય તો તમારે શું કરવાનું છે? એની પર ચોરસ કરવાનું છે। તો પહેલું શું આવશે? હરા, પહેલી લીટીમાં હરા રંગ બનશે। પછી બીજો કયો છે? લાલ। ત્રીજી લીટીમાં કયો છે? બીજી લીટીમાં કયો છે? નીલા। ત્રીજી લીટીમાં પીલા, અને ચોથી લીટીમાં કયા છે? કાલા, એટલે કે હરા એટલે લીલા, નીલા એટલે વાદળી, પીલા એટલે પીળો, કાલા એટલે કાળો, લીલો, લાલ, વાદળી, પીળો અને કાળો, બરાબર છે? હવે પછી છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા આપણને ખાલી જગ્યા આપવામાં આવી છે, તો અહીંયા ધ્યાનથી જોજો। ગુબ્બારેવાલા ખાલી જગ્યા ગુબ્બારે લાયા, તો કેવા લઈને આવ્યો હતો ફુગ્ગાવાળો? રંગબેરંગે। તો અહીંયા શું આવશે? રંગબેરંગે ગુબ્બારે લાયા। બીજું છે ગોલ ગોલ ખાલી જગ્યા, હવે કેવા હતા? ગોળ ગોળ પણ કેવા હતા? મોટા મોટા, એટલે કે ગોળ ગોળ મોટે મોટે।
तीजू छे लंबे लंबे खाली जग्या, तो लंबे लंबे छोटे छोटे। चौथू छे इन्हें उछाले, इनसे खाली जग्या। ले शुक्रा हतु एनी साथे रमवानू हतु, तो एने उछाली अने एनी साथे रमो, एटले के इन्हें उछाले इनसे खेले। आगळ जोईशुं નીચેના પ્રશ્નના જવાબ હિન્દીમાં લખો। અહીંયા તમને પ્રશ્નો આપવામાં આવ્યા છે, તેના જવાબ તમારે સાચા લખવાના છે અને પણ હિન્દીમાં લખવાના છે। તો પહેલું છે કોણ આયા હે, તો કોણ આવ્યું હતું બાળકો, ગુબ્બારેવાલા। તો ગુબ્બારેવાલા આયા, ગુબ્બારેવાલા ક્યાં લાયા હે, તો ગુબ્બારેવાલા રંગબીરંગે ગુબ્બારે લાયા। બચ્ચે કેસે હે, તો બચ્ચે હે प्यारे प्यारे। गुब्बारे वाला किन किन रंगों के गुब्बारे लाया है, हवे फुग्गा वालों के केव रंगनो रंगना फुग्गा लायो छे, तो गुब्बारे वाला हरे पीले नीले लाल और चमकीले गुब्बारे लाया। अगर जो इसको काव्य पंक्ति पूर्ण करवानी छे, तो अहीं तमने आपणे आगळ तमने मैं तमने गाई संभळावी छे, ए आपणे अहीं शुं करवानी छे, लखवानी छे। तो तमने अहीं ક્યાંથી લખવાની છે, તો ગુબ્બારે વાલાથી શરૂ કરવાની છે અને ક્યાં સુધી પૂરી કરવાની છે, છોટે છોટે સુધી। તો ચલો બાળકો અહીંયા મારી સાથે ગાતા જવાનું છે અને લખતા જવાનું છે। તો ગુબ્બારે વાલા આયા રંગબીરંગે ગુબ્બારે લાયા, હલે પીલે ઓર નીલે લાયા લાલ ઓર ચમકીલે લાયા, ગોલ ગોલ મોટે મોટે લંબે લંબે છોટે છોટે। હવે આગળ જોઈશું હિન્દી વાક્યોનું ગુજરાતીમાં શું કરવાનું છે, રૂપાંતર કરવાનું છે। અહીંયા તમને હિન્દીમાં વાક્ય આપ્યા છે અને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે। તો પહેલું છે રંગબીરંગે ગુબ્બારે લાયા, એટલે રંગબેરંગી એટલે બધા અલગ અલગ રંગના, રંગબેરંગી ગુબ્બારે એટલે ફુગ્ગા, તો રંગબેરંગી ફુગ્ગા લાવ્યા। બીજું છે ગુબ્બારે વાલા આયા, એટલે શું કહે છે, કોણ આવ્યું છે, ગુબ્બારે વાલા, એટલે કે ફુગ્ગા જે લઈને નીકળે છે ફેર્યો એને આપણે શું કહીએ, ફુગ્ગા વાળો, એટલે હિન્દીમાં એને શું કહીશું, ગુબ્બારે વાલા, એટલે કે ફુગ્ગા વાળા આવ્યા। તો બાળકો અહીંયા તમને સમજ પડી ગઈ, અહીંયા ગીત તમારે શું કરવાનું છે, કાવ્ય તૈયાર કરવાનું છે અને લખવાનું પણ છે। નમસ્તે। Thank you.